નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. સુદર્શન સેતુથી સુવિધામાં વધારો થશે. દ્વારકા આવતા 70% યાત્રાળુઓ અગાઉ બેટ દ્વારકા દર્શન કર્યા વગર જ પરત જતા હતા, જે હવે બેટ દ્વારકાના દર્શન કરશે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તોડી નવું બનાવાશે. 3 વર્ષમાં સૂર્ય મંદિરની થીમ પર બનશે સ્ટેશન. પીએમના આગમનની તૈયારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરફોર્સથી પાયલોટ બંગલા સુધી રોડ શો યોજશે. રાત્રિરોકાણ ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કરશે. યાત્રાધામ શામળાજીમાં મહાપૂર્ણિમાની ઉજવણી. ભગવાનને 5 જાતના ફૂલોના હારનો શણગાર કરાયો. અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા. બોર્ડ પરીક્ષા તૈયારી શરૂ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 896 વિદ્યાર્થીઓ ઘટ્યા. વિજ્ઞાન પ્રવાહમાં 92 વિદ્યાર્થીઓનો વધારો થયો. સમાચારોની શરૂઆત કરીએ શહેરમાં બનતી ઘટાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી અનોખી શરૂઆત કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1.68 કરોડ રૂપિયાની છે. જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. ઓખા મંડળના પૌરાણિક યાત્રા સ્થળ બેટ દ્વારકા ખાતે ખૂબ જ સુવિધારૂપ સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે રવિવારે વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મૂકવામાં આવનાર છે. સુદર્શન સેતુના કારણે વિકાસ તેમજ આસ્થાના તમામ ક્ષિતિજો ખુલશે અને સ્થાનિક લોકોને વ્યાપક રોજગારી સાથે પર્યટકો યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થશે. આનાથી સમગ્ર વિસ્તારનો વિકાસ વધશે તેવો આશાવાદ સ્થાનિકો તેમજ યાત્રાળુઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ નજર કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટમાં આવી રહ્યા છે. પહેલા તેઓના ભવ્ય રોડ શો યોજાશે. ત્યારબાદ સભાસ્થળ પર તમામ 5 ડોમની અંદર ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી પસાર થઈ સૌરાષ્ટ્રની જનતાનું અભિવાદન ઝીલનાર છે. ત્યારે કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્ય મંદિરની થીમ પર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સાળંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને રાત્રિ રોકાણ કરવાના છે. ત્યારે શહેરમાં સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોખંડી કિલ્લાની જેમ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને રાત્રિ રોકાણને કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ત્યારે 700થી વધુ પોલીસ અને 300થી વધુ હોમગાર્ડ અને TRBના જવાનો બંદોબસ્તમાં મુકાયા છે. દરેક તીર્થધામમાં પૂર્ણિમાની અલગ અલગ રીતે ઉજવણી કરાય છે. ભક્તો પણ દિવસે પ્રભુમય થઈ દર્શન પ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આજે યાત્રાધામ શામળાજીમાં પણ મોટી મહાપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. મહામાસની પૂનમ એટલે મહાપૂર્ણિમા. આજના દિવસે વિષ્ણુ મંદિરોમાં ખાસ ઉજવણી કરાય છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ મહાપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે યાત્રાધામ શામળાજીમાં દૂર દૂરથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે.
આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા યોજાવાની છે. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં 631 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 896 વિદ્યાર્થીઓનો ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 92 જેટલા વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે. તો પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓમાં ઘટાડો થતાં 3 બિલ્ડિંગ ઘટ્યા છે. બીજી તરફ નજર કરીએ તો પોરબંદર જિલ્લામાંથી શિયાળાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ ગઈકાલથી શિયાળો પરત ફર્યો હોય તેમ શહેરભરમાં ઠંડા પવનો ફૂંકાવા લાગતા લોકોએ ફરી સ્વેટર પહેરવાની ફરજ પડી હતી. પોરબંદરમાં ઉનાળા પગરવ મળવા માંડતા હોય તેવું વાતાવરણ ચાલી રહ્યું હતું. ત્યાં શિયાળો પરત ફર્યો હોય તેમ ગઈકાલે સવારથી જ ઠંડા પવનો ફૂંકાવા લાગતા લોકો રીતસરના ઠૂંઠવાઈ ગયા હતા અને લોકોને ફરીથી સ્વેટર ટોપી પહેરવાની ફરજ પડી હતી. ગિરનાર પર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયા બાદ પીવાના પાણીની બોટલ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પર્વત પરના વેપારીઓને વોટર જગ આપવામાં આવ્યા છે, પરંતુ અહીં આવતા પ્રવાસીઓ વોટર જગમાંથી લૂઝ પાણી પીવા તૈયાર ન હોવાનો વેપારીઓનો દાવો છે. વાણીને લઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ સાથે ગિરનાર પર્વત પર દુકાનો ધરાવતા વેપારીઓ છેલ્લા 3 દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદ ખેડા જિલ્લામાં ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં સતત વાતાવરણમાં અપાર સર્ક્યુલેશનને પગલે બદલાવ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં લઘુત્તમ પારો 5 ડિગ્રી ઘટતા રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જોકે મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેતા દિવસે હુંફાળું વાતાવરણ રહેવા પામ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી સામાન્ય ઠંડીનો ચમકારો રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચણાના પાકમાં સુકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસ જેવા રોગ જોવા મળતા તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આ રોગોથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,307 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1,300 રૂપિયાથી લઈને 1,551 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 2,060 મણ કપાસની આવક થઈ હતી. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.